સમયની ખબર છે મારે આ સમયમાં આ જ વાતાવરણમાં રહેવાનું છે એટલે એનું શરીર છે એ વાતાવરણથી પોતે ઢળાઈ ગયું હતું. ઘણા દિવસો અમે એ રીતે વર્તા રહ્યા. એક સમય એક પણ માણસ નજરે પડતો ન હતો. પેટ્રોલ પંપ કે મિકેનિક પણ ન હતો. મિકેનિક પણ ન હતા. ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ સુંદર તળાવ હતું. હવે જે દરિયાનું વાતાવરણ જે પોતે આપણે એનું જે વાતાવરણ છે આપણે એનો પરિચય કર્યો છે કે જ્યાં કોઈ હતું બરાબર હું હતો મારી બાઈક હતી ઉપર બ્લુ રંગનું આકાશ હતું અને આજુબાજુ સુંદર તળાવ હતા એનું વર્ણન કરે છે અને કોઈ આજુબાજુ કોઈ માણસો હતા નહીં. ઘણા દિવસ અને દિવસો અને રાત્રિઓ પસાર થતા લોનારને અમે આગળ જવાનું ચાલુ રાખ્યું. અચાનક એક દિવસે મારી સામે એક સપાટીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ. અચાનક આ બધો રણ વિસ્તાર છોડી અને હવે થોડાક આગળ ગયા અને જોયું એની આજુબાજુ એક સમયનું લીલા રંગનું ઘાસથી છવાયેલું મેદાન હતું. ઘણા ઘેટા અને બકરા ત્યાં ચરતા હતા. થોડા દૂર મેં કેટલાક તંબુ જોયા. મને ના લાગે કે અહીંયા કોણ છે અને આટલા દૂર સુધી કોણ હશે. હવે શું જોયું એને તો કે આ ઘાસો સરસ મેદાન જોયું, ત્યાં તંબુ જોયા અને ત્યાં ઘેટા બકરા એને ચરતા જોયા. એટલે મનમાં પ્રશ્ન થયો કે આ વિસ્તારની અંદર લોકો કેમ રહે છે. આ વિસ્તારના લોકો કેમ રહે છે એને મનમાં પ્રશ્ન થયો. તો મિત્રો અહીંયા સુધી આપણે પાઠ રાખશું. આગળનો પાઠ છે આપણે નેક્સ્ટ ક્લાસમાં લેશું. તમને કેટલાક પ્રશ્ન લખું છું બોર્ડમાં એ તમારે પાઠ્યપુસ્તકમાંથી શોધી અને લખવાના છે. ગૌરવ જાણે છે એની મોટરસાયકલ નું નામ શું હતું. ગૌરવ જાણે છે મુંબઈ થી